હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણશું 1 લાખ નો પરિચય બરાબર છે આપણે 10000 નો પરિચય ભણ્યા હતા એમાં આપણે એવું ભણ્યા હતા કે 10000 કેવી સંખ્યા છે કે નાની સંખ્યા છે કે મોટી સંખ્યા છે અને કઈ રીતના બને છે બરાબર અહીંયા આપણે 1 લાખ નો પરિચય ભણવાનો છે 99999 જે છે એ 5 અંકની સૌથી મોટી સંખ્યા છે બરાબર એમાં તમે 1 પ્લસ કરો એટલે કેટલો જવાબ આવે 1 લાખ નીચે મેં લખ્યું છે કે 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે 99999 માં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે છે 1 લાખ આ 1 લાખ છે કેટલા અંકની બની ગઈ 6 અંકની તો એ 6 અંકની સૌથી નાની સંખ્યા છે બરાબર નેક્સ્ટ ટોપિક છે મોટી સંખ્યા હવે આ ટોપિકની અંદર તમારે સંખ્યા બનાવવાની હોય અહીંયા મેં એવું ઉદાહરણ લીધું છે કે જેમાં બધે બધી રકમ આવી જશે બરાબર તમારી પાસે જે યુનિટ છે એમાં જે ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચન તમે આના ઉપરથી સોલ્વ કરી શકશો કઈ રીતના સોલ્વ કરવાના મોટી સંખ્યાની એ ટોપિકની અંદર મેં એવું આવે છે કે તમને એક સંખ્યા આપેલી હોય એ સંખ્યા કરોડમાં આપેલી હોય તો તમારે એ કરોડ ઉપરથી લાખ વાળી સંખ્યા બનાવો કરોડ ઉપરથી હજાર વાળી સો વાળી દસ વાળી એ રીતના તો એ સંખ્યા કઈ રીતના બનાવવાની હવે તમને ક્વેશ્ચનમાં સૌથી પહેલા આપેલું છે 1 કરોડ બરાબર એટલે કે કરોડને ધ્યાનમાં રાખવાના છે અને તમારે બીજી સંખ્યા બનાવવાની છે જો તમને અહીંયા 1 લાખ આપ્યું તો તમારે લાખને ધ્યાનમાં રાખવાના જો અહીંયા 1000 આપેલા હોય તો 1000 ને ધ્યાનમાં રાખવાના સૌથી પહેલા છે એ આ છે 1 કરોડ છે એ 1 કરોડ છે એ કઈ રીતના લખાય એ આપણે પહેલા સમજી લેવાનું બરાબર છે અહીંયા તમે કદાચ 1 લાખ આપ્યું તો તમારે એ સમજી લેવાનું કે 1 લાખ કઈ રીતના લખાય કારણ કે સૌથી પહેલો જે પોઈન્ટ છે એ જો તમને ખબર હશે સાચો તો જ તમે બધે જવાબ સાચા લખી શકશો બરાબર તો 1 કરોડ એટલે શું થાય તો 1 કરોડ ને 0 માં આવે રીતના લખાય બરાબર 1 કરોડ માં કેટલા 0 આવે બરાબર હવે આ જે 7 0 છે એના ઉપરથી આપણે આગળના બધે ક્વેશ્ચન સોલ્વ કરશું સૌથી પહેલો ક્વેશ્ચન છે એમાં ખાલી જગ્યા કરીને લાખ આપેલા છે તો હવે પહેલા એ જોવો કે 1 કરોડમાં 7 0 આવે છે અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યાની પાછળ લાખ આપેલા છે તો હવે લાખમાં કેટલા 0 આવશે 5 આપણે 1 કરોડ બનાવવા માટે કેટલા 0 ની જરૂર છે 7 લાખ આવી ગયા એટલે કેટલા 0 આવી ગયા 5 તો 0 ઘટા કેટલા 7 જોઈએ છે 5 આવી ગયા તો ઘટા કેટલા 2 તો 2 0 ઘટા તો 2 0 વાળી સંખ્યા કઈ થઈ 100 એટલે જવાબમાં કેટલા આવી ગયા 100 આવી જ રીતના બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના થશે પાછા 1 કરોડ એટલે 1 કરોડ માં 7 0 હવે તમને ખાલી જગ્યા પછી 1000 આપેલા છે એટલે 1000 ઓલરેડી તમને આપેલા જ છે તો 1000 આપેલા છે એનો મિનિંગ તમને કેટલા 0 આપેલા જ છે તો કે 3 આપણે જોઈએ છીએ 7 આપેલા છે 3 તો ઘટા કેટલા 4 4 0 વાળી સંખ્યા કઈ થશે 10000 એટલે જવાબમાં આવ્યા 10000 પાછો નેક્સ્ટ ક્વેશ્ચન 1 કરોડ માં હોવા જોઈએ 7 0 અહીંયા તમને 100 આપેલા છે 100 એટલે કેટલા 0 થઈ ગયા 2 2 0 આપેલા છે 7 0 જોઈએ છીએ ઘટા કેટલા 5 તો 5 0 વાળી સંખ્યા કઈ થઈ ગઈ 1 લાખ વળી પાછો 1 કરોડ માં 7 0 આવશે 10 આપેલા છે 10 એટલે કેટલા 0 આવી ગયા 1 જ 7 0 જોઈએ છીએ 1 0 આપેલો છે ઘટા કેટલા 6 એટલે સંખ્યા જવાબમાં શું આવ્યું 10 લાખ સાવ સેલું જ છે તમને જે ક્વેશ્ચન આપેલું હોય એ ક્વેશ્ચનમાં કેટલા 0 આવે છે તમને ખબર હોવી જોઈએ પછી તમારે એટલું જોવાનું કે અહીંયા આટલા આપેલા છે એટલા 0 આવી ગયા જેના ઘટતા હોય એટલે જવાબની અંદર ખાલી જગ્યામાં આવશે જો અહીંયા લાખ આપેલા હોય તો 5 0 આવે તમને એમ કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000 તો 1 લાખમાં કેટલા 0 આવે 5 બરાબર 1000 એટલે કે 3 0 આવી ગયા ઘટા કેટલા 2 તો જવાબમાં 100 આવે બરાબર પણ તમને કરોડમાં લાખમાં 1000માં 100માં 10000માં 10 લાખમાં આ બધેમાં કેટલા કેટલા 0 આવે છે આ બધી પ્રોપર ખબર હોવી જોઈએ અને અહીંયા લગભગ મેં એવી રીતના સંખ્યા લખેલી છે કે 0 વાળી બધી સંખ્યા આવી જ ગઈ છે 10 100 1000 10000 લાખ 10 લાખ કરોડ બરાબર છે નેક્સ્ટ પોઈન્ટ છે ગણતરી કર્યા વિના જવાબ આપવાના છે હવે આવો કંઈક મેં આગળ ક્યાંક ટોપિકમાં શીખવાડી દીધેલું જ છે ફરીથી આપણે માત્ર રિવિઝન જ કરવાનું છે કે જ્યારે નવડાવાળી સંખ્યામાં 1 ઉમેરવાનું હોય અને 0 વાળી સંખ્યામાંથી 1 બાદ કરવાનું હોય ત્યારે અહીંયા તમે આમ સરવાળો ઊભો કરવા બેસો કે 999 પ્લસ 1 પછી એનો જવાબ લઈ આવો અહીંયા પાસે પછી 1000 માઈનસ 1 વળી 10 કરો 10 માંથી 1 જાય તો 9 વળી 8 10 કરો એવી રીતના ગણતરી કરવાની નથી ખાલી ખાલી ક્વેશ્ચન જોઈ અને ડાયરેક્ટ ડાયરેક્ટ જવાબ આપવાનો છે એટલે જ પોઈન્ટનું નામ છે ગણતરી કર્યા વિના જવાબ આપવાનો છે બરાબર તો એ જવાબ કઈ રીતના આપવાનો
શકો 100 હોય તો તમે ઈઝીલી વાંચી શકો બરાબર પણ તો વધુ 0 વાળી સંખ્યા આવે અહીંયા માત્ર 0 વાળી જે સંખ્યા હતી એટલે આપણે 0 વાળી કહી દે કે એની સાથે 0 છે એટલે 1 કરોડ થયો બરાબર એટલે અહીંયા 1 જ હતા 0 હતા તો આપણે વચાઈ ગયું પણ જ્યારે અંકમાં સંખ્યા આપેલી હોય તો એ વાંચવામાં થોડી અઘરી પડે અને લખવામાં પણ થોડી અઘરી પડે તો એના માટેની થોડી લેખન પદ્ધતિ છે લેખન પદ્ધતિ એટલે કે લખવાની રીત એ રીતે તમે લખો તો તમે એને વ્યવસ્થિત રીતે વાંચી શકો તો એના માટે બે પદ્ધતિ છે એક છે ભારતીય સંખ્યા પદ્ધતિ જે આપણા ભારતની અંદર જ ફોલો કરવામાં આવે છે અને બીજી છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વના બધા દેશોમાં આ પદ્ધતિને ફોલો કરવામાં આવે છે આ બે પદ્ધતિને સમજવા માટે મેં એક જ સંખ્યા લીધેલી છે આ સંખ્યા જોવો જોઈએ 7 8 9 2 1 0 9 3 બરાબર આવડી મોટી સંખ્યા છે હવે આ સંખ્યાને પહેલા આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે સમજીએ તો હું અહીંયા શીખવાડું છું વ્યવસ્થિત ધ્યાન આપજો લખવાનું કઈ રીતના અને વાંચવાનું કઈ રીતના બરાબર લખવાનું કઈ રીતના એટલે એમાં એમાં તમારે અલ્પવિરામ મૂકવાના થશે અલ્પવિરામ મૂકશો તો તમને વ્યવસ્થિત ખબર પડશે કે વાંચવાનું કઈ રીતના જ્યારે તમે સંખ્યાને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખો છો ત્યારે સંખ્યાનું છેલ્લેથી અલ્પવિરામ મૂકવાનું થશે સંખ્યામાં છેલ્લે 1 2 અને 3 અંક જ્યારે શરૂઆત કરો છો ત્યારે છેલ્લેથી 3 અંકની આગળ 0 આવશે ફરીથી બોલું છું જ્યારે છેલ્લેથી શરૂઆત કરો છો ત્યારે છેલ્લા 3 અંકની આગળ અલ્પવિરામ આવશે પછી 2 2 2 એવી રીતના જ્યાં સુધી સંખ્યા હોય ત્યાં સુધી 2 2 સંખ્યાની આગળ અલ્પવિરામ મૂકતો જાય પછી કંઈ આગળ 3 આવશે નહીં ખાલી ને ખાલી છેલ્લી છેલ્લે જ 3 સંખ્યાની આગળ અલ્પવિરામ આવશે બાકી બધી 2 સંખ્યાની આગળ જો મેં અહીંયા લખેલું છે બરાબર 0 3 ની આગળ અલ્પવિરામ આવી ગયો બાકી બધી 2 અહીંયા 7 ની આગળ પણ જે કદાચ સંખ્યા આપેલી હોય તો પછી 2 2 સંખ્યાની આગળ જ અલ્પવિરામ આવે આ થઈ ભારતીય સંખ્યા પદ્ધતિ હવે આને વાંચવાની કઈ રીતના તો સૌથી પહેલા 7 એકલા છે એટલે 7 લખાવ 7 ની પાછળ જોવો જોઈએ કેટલી સંખ્યા છે તો કે 1 2 3 4 5 6 અને 7 તો 7 સંખ્યા છે 7 0 વાળી સંખ્યાને આપણે શું વાંચીએ છીએ કરોડ એટલે 7 ની પાછળ શું આવી ગયા કરોડ એના પછીની સંખ્યા છે 89 હવે જો અહીંયા અલ્પવિરામની આગળ ખાલી 7 જ હતા એટલે આપણે ખાલી 7 જ લખ્યા હવે આપણે અહીંયા ખાલી 8 નહીં લઈએ પણ બે અલ્પવિરામની વચ્ચે કઈ સંખ્યા છે 89 એટલે લખવામાં પણ આખી આખી સંખ્યા લેવાની શું આવશે 89 લખ્યા 89 ફરી પાછો આગળ કર્યું તેમ જ પાછળ કેટલા અંક છે તો કે 1 2 3 4 5 5 અંક છે 5 0 વાળી સંખ્યાને શું બોલાય છે તો કે લાખ એટલે 89 ની પાછળ કેટલા લાગી ગયા લાખ હવે એના પછીનું છે પાછા બે અલ્પવિરામની વચ્ચે કઈ સંખ્યા છે તો કે 21 21 ની પાછળ કેટલા 3 3 0 વાળી સંખ્યાને શું વચાય 1000 એટલે 21000 અહીંયા 0 છે 0 કાઈ લખવાના હોય નહીં ડાયરેક્ટ પાછા શું આવી ગયા 3 3 ની પાછળ કઈ સંખ્યા નથી એટલે કઈ 100000 દર્શાવવું આવશે નહીં તો આખી સંખ્યા શું થઈ ગઈ 7 કરોડ 89 લાખ 21000 3 આ થઈ ભારતીય સંખ્યા પદ્ધતિ જો આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે લખવું હોય તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં એવું હતું કે છેલ્લે જ ખાલી 3 અંક મૂકવાના બાકી બધી આગળ 2 2 અંક લેતા જવાના અને અલ્પવિરામ મૂકતું જવાનું જ્યારે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં એવું નથી એ લેખન પદ્ધતિ સેમ જ રહે છે 3 અંક પછી અલ્પવિરામ 3 અંક પછી અલ્પવિરામ 3 અંક પછી અલ્પવિરામ એવી રીતના બરાબર એમાં 2 અંક આવતા નથી બહુ મોટી સંખ્યા આગળ જશે ત્યારે 2 અંક આવશે પણ અહીંયા તમારે જે ભણવાનું છે એમાં માત્ર 3 અંક પછી અલ્પવિરામ 3 3 અંક લેવાના છે હવે અહીંયા આપણે અલ્પવિરામની આગળ ખાલી 7 હતા તો 7 લીધા અહીંયા અલ્પવિરામની આગળ કેટલા છે 78 છે એટલે આખા 78 લેવાના હવે 78 ની પાછળ કેટલા અંક છે તો કે 1 2 3 4 5 અને 6 તો 6 0 વાળી સંખ્યા હોય એને શું કહેવાય 10 લાખ કહેવાય શું કહેવાય 10 લાખ તો હવે તમે અહીંયા જે 78 છે 78 ની પાછળ 10 લાખ ની બદલે મિલિયન શબ્દ છે બરાબર છે તો આ મિલિયન શબ્દ છે કંઈ નવું નથી આમ જેમ આપણે 10 લાખ બોલીએ ને એમ 10 લાખ માટેનું બીજું નામ છે મિલિયન બરાબર 10 લાખ બરાબર 1 મિલિયન થાય તમે 10 લાખ બોલો કે મિલિયન બોલો બે સરખું જ થશે એટલે અહીંયા